સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ઉટડી બ્રિજમાં મોટા ગાબડા પડતા નવીનીકરણ કરેલ બ્રિજની દયનીય સ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે બ્રિજમાં ભ્રષ્ટાચાર ભભૂક્યો હોય તેવી લોકચર્ચા થઈ રહી છે. ઉટડી બ્રિજની વાત કરવામાં આવે તો લીંબડી ધંધુકા હાઈવેને જોડતો આ બ્રિજ કે ત્યારે બાજુમાં બ્રિટિશ શાસન વખતે બનાવેલ 100 વર્ષ કરતા પણ જૂનો બ્રિજ આવેલો છે, પણ આ બ્રિજ બંધ કરવામાં આવેલ છે. ત્યારે આ બ્રિજની બાજુમાં બીજા બ્રિજનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું, ત્યારે આ બ્રિજનું ઉદઘાટન પણ કરવામાં નથી આવ્યું તેવું લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે વધુમાં વાત કરવામાં આવે તો આ નવો બ્રિજ તો બન્યો પણ ભ્રષ્ટાચાર ભભૂક્યો હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે બ્રિજમાં મોટા મોટા ગાબડા પડ્યા છે, બ્રિજમાંથી લોખંડના સળિયા પણ બહાર જોવા મળી રહ્યા છે. ત્યારે વાહન ચાલકોને બ્રિજ પર પાર કરવા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, તેમ છતાં સફાળું તંત્ર આંખાડા કાન કરી રહ્યું છે. નવીનીકરણ કરેલ બ્રિજની એવી કફોડી હાલત છે કે આવનારા સમયમાં કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તો સારું, જો આવનારા સમય જો કોઈ ઘટના ઘટે તો જવાબદાર કોણ, આવા પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. તો આ તો કેવો બ્રિજનું બાંધકામ હલકી ગુણવત્તા વાળું, કે બીજી તરફ વાત કરવામાં આવે તો બાજુમાં બ્રિટિશ શાસન વખતે બનાવેલ 100 વર્ષ જૂનો બ્રિજ હજુ અડીખમ છે અને આ નવીનીકરણ બ્રિજમાં ગાબડા અને આ એક વિચારવાનો વિષય બન્યો છે. ત્યારે લીંબડી શહેરમાં ઠેર ઠેર અંધેરી નગરી ગંડુ રાજાના રાજ્ય માફક થવા પામ્યું છે. ત્યારે બીજી તરફ શહેરવાસીઓ પણ જાણે ડરતા હોય તેમ ચૂપ થઈને બેઠા છે. આવું કેમ, આવા અનેક સવાલો શહેરમાં ગુંજી રહ્યા છે. કલ્પેશ વાડ્રે સાથે સીન 24 ન્યૂઝ સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.